सुरेंद्र नगर जिला कलेक्टर कार्यालय पर किसान एकता मंच के किसान अपनी रजूआत करने गए थे, पर नवनियुक्त जिला कलेक्टर ए के औरंगाबाद कर किसानों की रजूआते सुनने के बदले अपनी चैम्बर से बाहर निकलकर चलते चलते किसानों की रजूआते सुन के सही उत्तर न देते हुए किसानों में रोष देखने को मिला है। नवनियुक्त जिला कलेक्टर के ऐसे किसानों के साथ कलेक्टर द्वारा किसानों की रजूआते सुने बिना अपनी कार में बैठकर चले जाने से किसानों में नाराजगी देखने को मिली थी। क्या धरती पुत्र के साथ कलेक्टर द्वारा ऐसा व्यवहार करना कितना योग्य? यदि किसानों की रजूआते अगर कलेक्टर द्वारा नहीं सुनी जाती है तो किसान इस संबंध में किससे रजूआते करेंगे? राजेश बौरासी की रिपोर्ट। શું કેસો રાજુ ભાઈ, આજે કલેક્ટર ને તમે રજૂઆત કરી હતી ને તમને નો સાંભળ્યા? આજે અમે જિલ્લામાં ચાલતું નરેગાના કૌભાંડ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત એકતા મંચની ટીમ દ્વારા સુરેન્દ્રનગરમાં નવનિયુક્ત થયેલા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા અને રજૂઆત કરવા આવેલા, પણ કલેક્ટર સાહેબને ચેમ્બરમાં મળવા જઈએ એ પહેલા એમના પીએ દ્વારા કહેવામાં આવ્યું કે તમે અધિક કલેક્ટરને મળો, અમને સાહેબે એવું કીધેલું છે કે અધિક કલેક્ટરને જ આવેદન પત્ર આપવાના, મને કોઈ આવેદન પત્ર આપવા આવવું નહીં। એટલે અમે જીદ કરી, ખરેખર ખેડૂત આગેવાનો મળવા આવ્યા છે, કૌભાંડ જબરજસ્ત છે, તમે ખરેખર આ રજૂઆત કલેક્ટર સાહેબને જ અમે કરવા માંગીએ છીએ અને અમને કલેક્ટર સાહેબ પાસે જવા દો। એટલે વધારે જીદ કરી એટલે કલેક્ટર સાહેબ ઓફિસ ચેમ્બર એમની છોડી અને ચાલતી પકડી, એટલે અમે ચાલતા ચાલતા કલેક્ટર સાહેબને રોકવાનો પ્રયાસ કર્યો કે સાહેબ અમારી વાત તો સાંભળો, તમે તો કૌભાંડ ઉજાગર નથી કરી શકતા, પણ આ ખેડૂત આગેવાનો સ્વખર્ચે છેલ્લા 1.5 મહિનાથી મહેનત કરી રહ્યા છે અને કૌભાંડ લઈને બહાર આવ્યા છે, ત્યારે તમે એમની વાત પણ સાંભળવા તૈયાર નથી। ત્યારે કલેક્ટર સાહેબે ચાલતા ચાલતા કહ્યું કે કાંઈ વાંધો નહીં, હું આ જોઈ લઈશ, એમ કરીને કલેક્ટર સાહેબ એમની ગાડીમાં બેસી અને ચાલી નીકળ્યા। સંતોષ છે તમને કલેક્ટરના જવાબ? બિલકુલ સંતોષ નથી, અમારે કોઈ પણ જિલ્લાની સમસ્યા હોય તો અમે કોને ફરિયાદ કરીએ? કલેક્ટર સાહેબને ફરિયાદ કરવા જઈએ અને જો કલેક્ટર સાહેબ જ ચેમ્બર છોડીને પોતાની ગાડી લઈને નીકળી જાય તો આ જગતના તાતને ફરિયાદ કોને કરવાની? તમે શું અપેક્ષા રાખો છો કલેક્ટર સાહેબ પાસે? અમે એક અપેક્ષા રાખીએ છીએ, નવનિયુક્ત કલેક્ટર છે, આગામી દિવસોમાં જે કોઈ આમાં ગુનેગાર છે એ કોઈ ગુનેગારોને છોડવામાં ન આવે અને બધા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જે અધિકારીઓનો સમાવેશ થયો છે એ અધિકારીઓને પણ છોડવામાં ન આવે, આવી અમે કલેક્ટર સાહેબ પાસે આશા અપેક્ષા રાખીએ છીએ। શું નામ છે નવનિયુક્ત કલેક્ટરનું? ઔરંગાબાદ કલેક્ટર સાહેબ ઔરંગાબાદ નામ છે। હા।